હરદોડ રાજપૂત સમાજ અને રાજપૂતોની વિવિધ સંસ્થાઓ, રાજપૂત કરણીસેના ગજકેસરી ફાઉન્ડેશન, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજપૂત યુવા શક્તિ ગ્રુપ જેવી સંસ્થાઓ દ્વારા આજે ધ્રોલ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને કોઈ પણ સંજોગોમાં રૂપાલાની ટિકિટ રદ કરો એવી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી. તાજેતરમાં રાજકોટ ખાતે રાજકોટના સંસદના ભાજપના ઉમેદવાર રૂપાલાજીએ એક જાહેર સભામાં ક્ષત્રિય સમાજ માટે અવાચનીય અને અયોગ્ય વર્તન કરી રહ્યા છે ત્યારે કહ્યું, એના રોષ સ્વરૂપે સમગ્ર ગુજરાતમાં એનો રોષ ફાટી નીકળ્યો છે. આ પ્રસંગે ખાસ કરીને ધ્રોલ તાલુકામાં પણ એનો પડઘા પડ્યા છે અને ભાજપ પાર્ટીને તેના પ્રમુખશ્રી અને એમના હોદ્દેદારો અને માન્ય વડાપ્રધાનશ્રી સુધી અમે રજૂઆત કરવા માગીએ છીએ કે ક્ષત્રિય સમાજ માટે અનુચિત શબ્દ પ્રયોગ કરી સમાજને ઉતારી પાડવાની ભાવના જે કરી રહ્યા છે એવા રૂપાલાજીની તાત્કાલિક સંસદમાંથી એમની ટિકિટ રદ કરવામાં આવે, ત્યાંથી પક્ષમાંથી અન્ય ઉમેદવારને રાખવામાં આવે. આ સમગ્ર ક્ષત્રિય સમાજનો અવાજ છે કે ક્ષત્રિય સમાજને જો હાનિ કરવામાં આવશે, એમની સંસ્કૃતિ સામે જો કોઈ આ જાતનું ઉલ્લેખ કરે અને ક્ષત્રિય સમાજ જો માફ કરે તો એ કાયર કહેવાશે. અને આના માટે અમારી એક જ વિનંતી છે કે રૂપાલાજીને પક્ષ અને સંગઠનમાંથી પણ અમે તો કહીએ છીએ કે એને દૂર કરવા જોઈએ, જેને લીધે સમગ્ર પાર્ટીને અસર થશે. કારણ કે આ એક ફક્ત ક્ષત્રિય સમાજનો અવાજ નથી, પણ જે હિન્દુ સમાજ છે, જે ક્ષત્રિય સમાજે અત્યાર સુધી જે બલિદાનો આપ્યા છે ઇતિહાસમાં, ભૂતકાળમાં, જેને કારણે હિન્દુત્વ ટક્યું છે, એવા સમગ્ર રાજપૂતોનું આ માતાઓ બહેનોનું અપમાન કર્યું છે, એ અપમાન ક્ષત્રિય સમાજ વખોડે છે. તાત્કાલિક ધોરણે એમને સંસદી એ વિસ્તારમાંથી, સંસદમાંથી એમની જે માગણી અને ત્યાં જે ઉમેદવારી નક્કી થઈ છે એ રદ કરી અન્ય કોઈને પણ આપે એવી અમારી વિનંતી છે. અને અમારી નબળાઈને, ભલમનસાઈને અમારી નબળાઈ ન માનતા, કારણ કે આનો પડઘો બહુ ભયંકર પડશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.